કેમ છો બાલ દોસ્તો, મજામાં ને? આપણે આગળના લેક્ચરમાં 1 થી 10 સંખ્યાની ઓળખ શીખી અને બીજું કે ચિત્ર ગણો અને સંખ્યા લખો અને બીજું ચિત્ર ગણો અને સંખ્યા જોડો. તો બાલમિત્રો, આજે આપણે ધોરણ 1 વિષય ગણિત એકમ નંબર 1 એમાં આપણે આકાર અને જગ્યા એ વિશે વિગતવાર અભ્યાસ કરશું. બાલમિત્રો, અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો, એક અરબ છે અને તેનું ઊંટ છે. તો બાલમિત્રો, આજે આપણે આકાર અને જગ્યા, અરબ અને ઊંટની વાર્તા દ્વારા અંદર અને બહાર તેની વિશે આપણે વધુ વિગતવાર શીખીશું. અંદર કોને કહેવાય અને બહાર કોને કહેવાય તેનો ખ્યાલ આપણે વાર્તા દ્વારા મેળવીશું. બાળમિત્રો, આ શેનું ચિત્ર છે? આ રણનું ચિત્ર છે. રણની અંદર શું હોય બાળમિત્રો? રેતી હોય. અને એ રેતી કેવી હોય? સૂકી હોય. એમાં આપણે ઝડપથી ચાલી શકીએ નહીં અને આપણા પગ અંદર ખૂંચી જાય અને પગ ભરાઈ જાય અને આપણે સહેલાઈથી ચાલી શકતા નથી. તો બાળમિત્રો, સૂર્યના તાપમાં એ રેતી ખૂબ ગરમ થઈ જાય છે, એટલે દિવસે રણમાં ખૂબ ગરમી લાગે અને રાત પડે એટલે રેતી ઠંડી થઈ જાય છે, એટલે રણમાં રાત્રે ખૂબ ઠંડી લાગે. દિવસે ગરમી અને રાત્રે ખૂબ જ ઠંડી લાગે છે. તો બાળમિત્રો, રણ શું? રણ વિશે તમે આજે જાણ્યું કે રણમાં ઠંડી ને ગરમી કેવી લાગે છે અને રણમાં પાણી પણ મળતું નથી. બાળમિત્રો, અહીંયા આરબ અને ઊંટ છે. આરબ તેના ઊંટ સાથે એક શહેરમાંથી બીજા શહેરમાં વેપાર માટે જાય છે અને એ આખો દિવસ મુસાફરી કરતા કરતા રાત પડી ગઈ, કારણ કે શિયાળાના દિવસમાં રાત્રિ વહેલી થઈ જાય છે અને દિવસ મોડો ઉગે છે. એટલે અહીંયા અરબ અને ઊંટ શિયાળાના દિવસો હતા એટલે રાત પડી ગઈ અને એ તમે આ ચિત્રમાં જોઈ શકો છો. શિયાળાના દિવસોમાં શું લાગે? ઠંડી. રણમાં રાત્રે ઠંડી વધુ લાગે છે. તો અહીંયા તમે અરબને જોઈ શકો છો, એને પણ ખૂબ ઠંડી લાગે છે. અરબ હતો, એને ખૂબ ઠંડી લાગી એટલે એણે વિચાર્યું કે રાત પડી ગઈ છે, હવે શું કરું? એટલે અરબે તંબુ બાંધ્યું અને તંબુ બાંધી દીધો. હવે ઊંટને ક્યાં બેસાડું? એટલે એણે ઊંટને તંબુની બહાર બાજુમાં બેસાડ્યું. તો અરબને ખૂબ ઠંડી લાગતી હતી અને ઠંડીથી બચવા માટે એણે તંબુ બાંધી દીધો. બાળમિત્રો, અહીંયા આરબ તંબુની અંદર સૂઈ ગયો અને ઊંટ બહાર બેઠું છે, એટલે બહાર ખૂબ જ ઠંડી લાગે છે અને રણની અંદર ઠંડી પણ ખૂબ લાગે અને દિવસે ગરમી પણ ખૂબ લાગે અને રાત્રે ખૂબ ઠંડી લાગે. બહાર ખૂબ જ ઠંડી હતી એટલે ઊંટને પણ ઠંડી વધારે લાગવા માંડી, એટલે એણે એ અરબને પૂછ્યું કે બહાર ખૂબ જ ઠંડી છે, શું હું મારી ડોક અંદર
લઈ લઉં। ત્યારે અરબે એને જવાબ આપ્યો કે હા, તું તારી ડોક અંદર કરી લે, કારણ કે ઊંટને પણ ખૂબ ઠંડી લાગતી હતી। ઊંટે તેના માલિકને કહ્યું કે બહાર તો ખૂબ જ ઠંડી લાગે છે, શું હું મારા બે આગળના પગ અંદર લઈ લઉં? એટલે અરબે વિચાર્યું કે ભાઈ, ઊંટને એટલી બધી ઠંડી લાગે છે? એટલે એણે કહ્યું, હા, તું તારા આગળના પગ અંદર લઈ લે, કારણ કે ઊંટને બહાર બહુ જ ઠંડી લાગતી હતી અને તંબુ નાનો હતો। ઊંટને ખૂબ જ ઠંડી લાગતી હતી એટલે એનું શરીર ધ્રુજવા લાગ્યું અને એણે અરબને કહ્યું કે મને ખૂબ જ ઠંડી લાગે છે, બહાર તો ખૂબ જ ઠંડી છે, શું હું તંબુની અંદર આવી જાઉં? એટલે અરબ વિચારે છે કે આ તંબુ તો ખૂબ નાનો છે, એટલે એ કહે છે કે ઊંટ અંદર આવી શકે એટલી જગ્યા ન હતી। એટલે અરબ કહે છે, અરે ના, આ તંબુ આપણા બંને માટે ઘણો નાનો છે, કારણ કે હું અને તું એ બંને એક જ તંબુની અંદર આવી શકે એમ નથી। એટલે અરબે ઊંટને કહ્યું કે તું અંદર ન આવ, કારણ કે આપણે બંને અંદર એકસાથે આવી શકીશું નહીં। ઊંટ કહે છે કે હું અંદર આવું અને તમે બહાર જાઓ। ત્યારે અરબ કહે છે કે આ તંબુમાં જગ્યા નથી, આપણા બંનેનો તંબુની અંદર સમાવેશ થઈ શકે તેમ નથી, એટલા માટે ઊંટ કહે છે કે મને ખૂબ જ ઠંડી લાગે છે અને હવે હું બહાર રહી શકું તેમ નથી, એટલા જ માટે હું તમને કહું છું કે હું અંદર આવી જાઉં અને તમે બહાર જતા રહો। એટલે ઊંટ તંબુની અંદર આવી જાય છે અને અરબ બહાર જતો રહે છે। તો બાળમિત્રો, તમને ખ્યાલ આવી ગયો છે અંદર કોને કહેવાય અને બહાર કોને કહેવાય? તો આપણે આ ઊંટની વાર્તા દ્વારા સમજી ગયા ને બાળમિત્રો? બાળમિત્રો, આ શેનું ચિત્ર છે? આ તંબુનું ચિત્ર છે। તંબુ શેમાંથી બનાવવામાં આવે છે? તો તંબુ તાડપત્રી અને કાપડમાંથી બનાવવામાં આવે છે। તો તંબુ બનાવવા માટે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે? તો તંબુ બનાવવા માટે લાકડી, ખીલા, તાડપત્રી, કાપડ, દોરી વગેરેની મદદથી તંબુ બનાવવામાં આવે છે। તો બાળમિત્રો, તમને ખ્યાલ આવી ગયો ને? બાળમિત્રો, આ શેનું ચિત્ર છે? ઊંટનું। ઊંટ મોટા ભાગે રાજસ્થાન અને કચ્છમાં જોવા મળે છે। ઊંટને રણનું જહાજ પણ કહેવામાં આવે છે, કારણ કે ઊંટ છે એ ઘણા દિવસ સુધી પાણી વગર રહી શકે છે અને ઊંટના પગ નીચે ગાદી હોય છે, એટલે એ રણમાં ઝડપથી દોડી શકે છે। ઊંટનો ઉપયોગ માલસામાન ફેરવવામાં કરવામાં આવે છે અને ઊંટની સાથે ગાડી જોડી અને ઊંટ ગાડીમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે। તો બાળમિત્રો, આપણે ઊંટ વિશેની માહિતી તમને મળી ગઈ। બાળમિત્રો, આ કોણ છે? અરબ। તો અરબ કોને કહેવાય? કે આરબ દેશમાં રહેનાર વ્યક્તિને
આપણે અરબ કહીએ, જેમ કે આપણે ભારત દેશમાં રહીએ છીએ તો આપણે શું કહેવાય? ભારતીય. તો આ અરબ છે, એ અરબ દેશમાં રહે છે, માટે એને આરબ કહેશું.